साबरकांठा જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લાલપુર ખાતે વગર મંજૂરીએ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ દ્વારા 30 ઈસમો સહિત 100 માણસોના ટોળામાં વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર તથા નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જેથી લોકોની જિંદગીને ચેપી રોગ થવાનો સંભવ હોવાનું જાણવા છતાંય પૂર્વ પરવાનગી વગર ધાર્મિક પ્રસંગો યોજાય તે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય તો પણ તારીખ 22/5/2021 ના રોજ પ્રાંતિજ તાલુકાના લાલપુર ગામે મહાકાલી માતાજી તથા બરિયાદેવ મહારાજના મંદિરે ધાર્મિક પ્રસંગનું આયોજન કરી વડવાવારી માતાજી હવન અને બરિયાદેવ બાપા મંદિર રે હવન ગૌના ટોઠા માતાજીને સુખડીની થારી ગરદીટ આખુય ગામ એક સાથે ઢોલ નગારા સાથે બાધા કરવા નીકળતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરેલ હોવાની માહિતી પ્રાંતિજ પોલીસને મળતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએલ વાઘેલા દ્વારા ધાર્મિક પ્રસંગનું આયોજન કરનાર લાલસિંહ ગંભીરસિંહ ઝાલા તથા વિમલસિંહ પ્રતાપસિંહ ઝાલા તથા અન્ય 28 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ તથા આશરે 100 જેટલા માણસોના ટોરા વિરુદ્ધ પ્રાંતિજ પોલીસે આઈપીસી કલમ 269, 270, 188, 114 તથા એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ 3 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51B મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે 58 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ।